અરવલ્લી જિલ્લાની અંડર 11 અને અંડર 19 સ્કેટિંગ સ્પર્ધા જીનિયસ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાઈ હતી, જેમાં મોડાસાની વિવિધ સ્કૂલોના 100થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રમતગમત પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાની અંડર 11 અને અંડર 19 સ્કેટિંગ સ્પર્ધા જીનિયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં યોજાઈ હતી, જેમાં નેશનલ લેવલ સ્કેટિંગ સ્પર્ધાના 2 વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્ય લેવલ સ્કેટિંગ સ્પર્ધાના 5 વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાથે મોડાસાની વિવિધ સ્કૂલોના 100થી વધારે વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લાની સ્કેટિંગ સ્પર્ધામાં જોડાયા હતા. સ્કેટિંગ કોચ દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સ્કેટિંગમાં મહાનગરપાલિકાના વિદ્યાર્થીઓ જ હિસ્સો લેતા હતા, પણ અરવલ્લી જિલ્લા પછાત હોવાથી અહીંના વિદ્યાર્થીઓમાં સ્કેટિંગથી અજાણ હતા. આમ તાલુકા જિલ્લા લેવલે સ્કેટિંગ સ્પર્ધા યોજી વિદ્યાર્થીઓમાં સ્કેટિંગની સમજણ આવી છે અને તેથી જ મોડાસાની કનૈ સ્કૂલની 2 વિદ્યાર્થિનીઓ નેશનલ સ્પર્ધામાં હિસ્સો લઈ આવી છે અને રાજ્ય લેવલે 5 વિદ્યાર્થીઓ હિસ્સો લીધો હતો. આમ સ્કેટિંગ પ્રત્યે જાગૃતિ લાવવા સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મેરા નામ ખદીજા મેગરેજી ઓર મેં બી કનૈ સ્કૂલ મેં સે આતી હું. આજ ઇસ સ્કૂલ ગેમ્સ ટુર્નામેન્ટ મેં મેને અંડર 19 મેં હિસ્સા લિયા હૈ ઓર ઇસસે પહેલે ભી કઈ બાર મેં લે ચુકી હું ઇધર ઓર મેં નેશનલ લેવલ પે ભી ગઈ હુઈ હું જિધર મેને બ્રોન્ઝ જીતા થા. યે જો ગવર્નમેન્ટ ને પ્રમોટ કિયા હૈ કોમ્પિટિશન મેં ઉસકો ઉસકો બહોત પ્રમોટ કરના ચાહતી હું આગે ભી ઓર યે જો ઇન્સ્ટિટ્યૂટ જીનિયસ સ્કૂલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ને જો હાયર કિયા હૈ ઉસકો ભી મેં કોંગ્રેચ્યુલેટ કરના ચાહુંગી કે ઇધર યે સ્પોન્સર કિયા ગયા હૈ ઓર મેં અપને કોચ મિસ્ટર દેવેન્દ્ર લેઉઆ સર કો ભી થેન્ક યુ બોલના ચાહતી હું કે ઉન્હોને હમારે ટેલેન્ટ કો આગે બઢાયા ઓર ઉન્હોને હમે પ્રમોટ કિયા ઇસ સ્પોર્ટ કી તરફ. ગુજરાત રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અને અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફ રમતગમત અધિકારીની કચેરીના સહયોગથી જીનિયસ સ્કૂલમાં આજે અંડર જિલ્લા કક્ષાની અંડર 11 અને અંડર 19 સ્કેટિંગ ટુર્નામેન્ટ થઈ રહી છે, જેમાં સમગ્ર અરવલ્લી જિલ્લાના 101 બાળકોએ ભાગ લીધેલ છે અને બહુ જ ઉત્સાહપૂર્વક બધા બાળકોએ ભાગ લીધો. હું આભારી છું જીનિયસ સ્કૂલનો કે જેમણે અહીંયા તેમને અમને ગ્રાઉન્ડ ફાળવ્યું, તેમજ જિલ્લા રમતગમત કચેરીનો પણ આભારી છું જેમણે અહીંયા સ્કેટિંગ ટુર્નામેન્ટની રમત આપેલી છે અને લગભગ અરવલ્લી જિલ્લાના 101 બાળકોએ અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ છે. કનૈ સ્કૂલના બાળકો છે, જિનિયર સ્કૂલના બાળકો છે, બીજી જેબીશાના બાળકો છે, લીપના બાળકો છે, આમ ઘણી બધી સ્કૂલોના બાળકો અહીંયા અરવલ્લી જિલ્લાના સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે. સ્કેટિંગ રમતથી હું સંદેશ આપવા માગું છું કે બાળકો સ્કેટિંગમાં જેટલા પણ આગળ જઈ શકે તેટલા ખૂબ જ સારું છે. આપણી સ્કૂલના કનૈ સ્કૂલના 2 બાળકો નેશનલ પણ રમી આવ્યા છે, એમની જે અંદર છુપાયેલી સશક્તિઓ છે એ બહાર લાવી છે. આપણે અરવલ્લી જિલ્લામાં જે નગરપાલિકા જે મહાનગરપાલિકાઓ છે, રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ત્યાંના બાળકો જ આ રમતનો વધારે ભાગ લેતા. જે આપણે ટ્રાઇબલ એરિયા છે અરવલ્લી જિલ્લો, ત્યાં આપણે પણ આ સ્કેટિંગની ટુર્નામેન્ટનો સ્કેટિંગ જે બાળકો જાણતા નહોતા તેમને જાણતા કર્યા છે. અહીંયા વાલીઓને આપણે હમણાં ઇન્ટરેસ્ટ લીધો છે અને બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્કેટિંગની રમતમાં ભાગ લેવા માંડ્યા છે. હવે સ્કેટિંગ શું છે, હવે બાળકો આપણે ટ્રાઇબલ એરિયામાં હવે બાળકો સમજ્યા છે કે અરવલ્લીમાં ખરેખર સ્કેટિંગ પણ ચાલી રહ્યું છે અને બહુ સારી રીતે ચાલી રહ્યું છે. મેરા નામ શામ્યા પહોંચ્યા હૈ, મેં બી કનૈ સ્કૂલ સે આઈ હું ઓર જીનિયર સ્કૂલ મેં જો સ્કૂલ લેવલ કી સ્કેટિંગ ગેમ હો રહી હૈ ઉસમે મેને પાર્ટિસિપેટ કિયા હૈ. મેં પિછલે 4 સાલો સે યે ગેમ ખેલ રહી હું ઓર સ્કેટિંગ સે બહોત સારે ફાયદે હોતે હૈ. ફિઝિકલ ડેવલપમેન્ટ હોતા હૈ, સ્ટેમિના બઢતા હૈ, મેન્ટલ ડેવલપમેન્ટ ભી હોતા હૈ ઓર હમે ઇન્સ્પાયર કિયા હૈ હમારે કોચ દેવેન્દ્ર સર ને ઓર મેં યે ગેમ બહોત સાલો સે ખેલ રહી હું ઓર હમ ઇસસે બહોત ફાયદે હોતે હૈ ઓર સ્ટેટ લેવલ તક જા સકતે હૈ, નેશનલ લેવલ તક જા સકતે હૈ. હમારા બહોત પ્રાઉડ ફીલ હોતા હૈ, હમારે પેરેન્ટ્સ કો પ્રાઉડ ફીલ હોતા હૈ ઓર હમ અચ્છે સે ફિટ રહે સકતે હૈ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ, મોડાસા.